લીંબડી મોટા મંદિર નિંબાર પીઠના મહંત લલિત કિશોર બાપુના સાનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખો લોકોને પ્રસાદરૂપે ભોજન આપવામાં આવે છે. ત્યારે દરરોજ લાખો લોકો પ્રસાદરૂપે ભોજન કરે છે અને આજે સાતમો દિવસ છે ત્યારે પ્રસાદ બનાવતા રસોડા તેમજ ભોજનગૃહની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે રોજ હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે તેમજ રસોડામાં મહાકાય વાસણોમાં ભોજન બનાવવામાં આવે છે. સેવામાં પુરુષો સહિત મહિલાઓ 1111 ભક્તો રસોડામાં સેવા આપી રહ્યા છે. પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથામાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે તેમજ લોકો દિવસે રામકથા અને રાત્રે મેળાનો આનંદ માણે છે. આ રસોડામાં સવારે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન પણ આપવામાં આવી રહ્યું છે. હું નગરપાલિકાના માજી પ્રમુખ હતો અને રાજશાહ હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન હતો. આ મોરારી બાપુની કથા રામ પ્રતિષ્ઠા મહોત્સવ અને 1111 યજ્ઞકુંડ આ જે આયોજનમાં અમારા સમસ્ત સરકારે જ્ઞાતિને પીરસવાની જવાબદારી આપી છે. 1100 સ્વયંસેવકો સાથે રોજના કેટલા લોકો આવતા છે ભક્તો? ગઈકાલે 1 લાખ લોકો જૂના, આજે 1.5 લાખ લોકો જમશે. એના પહેલા 70,000 જૂના, શરૂઆતમાં 40,000, પછી 50,000, આજે 1 લાખ બપોરના અને સાંજના 30-40,000. એટલે આ રીતે અમને જવાબદારી આપી છે અને પ્રસાદ લોકો બહુ વર્ષે વર્ષે ખાય છે અને આ પ્રસાદથી ભગવાન તેમનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.